गुड मॉर्निंग फ्रेंड्स, कालना सेशन में आपने न्यूटन ना गति नो बीजो नियम अने ते पर एक सूत्र तारवेलु F बराबर MA એટલે કે બળ બરાબર દળ અને પ્રવેગનો ગુણનફળ એવું આપણે સૂત્ર ગઈકાલે તારવેલું. હવે આજે આપણે શું કરવાના છે? તો આજે આપણે બળ પર આધારિત અને વેગમાન પર આધારિત કેટલાક દાખલા કરવાના છે. અત્યાર સુધીમાં જો જોવા જઈએ તો આપણે ગતિનું ચક્ર અને બળનું ચક્ર જો બધે ભેગા કરીએ તો અત્યાર સુધીમાં આપણે પાંચ મુખ્ય સૂત્ર શીખી ગયા છે. તે કયા કયા છે? નંબર એક V બરાબર U પ્લસ AT, નંબર બે S બરાબર UT પ્લસ વન હાફ AT સ્ક્વેર, નંબર ત્રણ S બરાબર UT સ્ક્વેર માઇનસ UT સ્ક્વેર અપોન 2, નંબર ચાર P બરાબર MV, P એટલે વેગમાન, એટલે P બરાબર MV, અને નંબર પાંચ F બરાબર MA. આ પાંચ સૂત્રનો ઉપયોગ કરી આપણે શું કરવાના છે? દાખલા કરવાના છે. ચાલો તો આપણે દાખલા પર આવીએ. ધ્યાન આપજો, દાખલાના કરતી વખતે એક વસ્તુ બરાબર ધ્યાન આપવાની, તમારે દાખલાની રકમ બરાબર વાંચવાની અને અંદર શું વિગત આપેલી છે તે સમજવાનો પ્રયાસ કરવો. જેટલી વિગત આપેલી હોય તેટલી પહેલા લખી દેવાની અને પછી જે આપણને માંગેલું હોય તે આપણે શોધવાનો પ્રયાસ કરવાનો. આ પાંચ સૂત્ર પૈકી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરશો એટલે લગભગ આપણું કામ પતી જ જશે. ચાલો આપણે દાખલા કરીએ તો આપણને ખ્યાલ આવે. ચાલો પહેલો દાખલો છે પાંચ. અચળ પ્રવેગથી ગતિ કરતી 100 કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ 6 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડ વધીને 8 મીટર પર સેકન્ડ થાય છે તો તે પરથી પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન ગણો અને વેગમાન માં થતો ફેરફાર કરો. બહુ સિમ્પલ દાખલો તમે ધ્યાન આપો તો સમજો તો આરામ તમને આવડી જશે. અહીં તમને શું શું આપેલું છે આપણે જોઈએ તો એક વસ્તુ ગતિ કરે છે, અન્નનું દળ આપણે જોઈએ 100 કિલોગ્રામ, એટલે આપણને પહેલી વિગત કઈ મળી તો આપણે એમ કહી શકીએ આપણને દળ મળી ગયું 100 કિલોગ્રામ. ત્યાર પછી એ વસ્તુનો વેગ 6 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડ થી વધીને 8 મીટર પર સેકન્ડ થાય છે, એટલે શું કે અહીંયા તમને સમય આપેલો છે, સમય કેટલો છે? 6 સેકન્ડ છે અને તમારો વેગ જે છે એ 5 મીટર પર સેકન્ડ થી વધીને 8 થાય છે, એટલે તમે કહી શકો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે, અંતિમ વેગ 8 મીટર પર સેકન્ડ છે. એટલે તમને બધી વિગત મળી જાય. કઈ કઈ વિગત મળી જાય? તો દળ આપણને મળી ગઈ 100 કિલોગ્રામ, સમય આપણને મળી ગયો 6 સેકન્ડ, પ્રારંભિક વેગ મળી ગયો 5 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ મળી ગયો 8 મીટર પર સેકન્ડ. અને એના પરથી આપણે શું કરવાનું છે? તો પ્રારંભિક વેગમાં અને અંતિમ વેગમાં શોધવાનું છે. પ્રારંભિક વેગમાન શોધવાનું સૂત્ર શું? તો ગઈકાલે આપણે શીખેલા જ હતા. પ્રારંભિક વેગમાન શોધવાનું સૂત્ર પીઆઈ બરાબર એમ ગુણ્યા યુ. યુ કેમ લેવામાં આવે? તો યુ એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગમાન શોધવું હોય તો આપણે પ્રારંભિક વેગ લેવો પડે, અંતિમ વેગમાં શોધવું હોય તો આપણે અંતિમ વેગ લેવો બરાબર છે. એટલે અહીંયા આપણે સૂત્ર મૂકી દીધું. હવે આપણે શું કરવાનું છે? એની કિંમત મૂકવાની છે, સાદ રૂપ આપવાનું. અહીં તમે જુઓ તો દળ કેટલા? તો દળ 100 કિલોગ્રામ અને યુ વેગ કેટલો? તો 5 મીટર પર સેકન્ડ. તમે જો ગણતરી કરો તો સરળતા તમને આવી જાય 100 કિલોમાં એટલે 500 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ શું કીધું મારું? પ્રારંભિક વેગમાન. એ છે આપણે શું કરી શકીએ? અંતિમ વેગમાન કરી શકીએ. અંતિમ વેગમાન કરો તો શું થતું હશે? પીએફ બરાબર એમ ગુણ્યા વી, અને એમ ની કિંમત આપણે મૂકીશું 100, એમ ની કિંમત મૂકીશું 100 અને વી ની કિંમત મૂકીશું 8 મીટર પર સેકન્ડ. તમારું જવાબ આવી જશે શું? 800 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ શું એટલે તમારો અંતિમ વેગમાન? પ્રારંભિક વેગમાન મળી જાય, અંતિમ વેગમાન મળી જાય, વેગમાન મતલબ ફેરફાર મળી શકે, વેગમાન મતલબ ફેરફાર થતો તો કેટલો થાય? તો અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન આપણો કેટલો આવ્યો? 800, અને પ્રારંભિક વેગમાન કેટલો આવે? 500. એટલે 800 ઓછા 500 કરો એટલે તમને જવાબ મળી જાય 300 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હું માનું ત્યાં સુધી બહુ સરળ દાખલા છે, તમને સહેલાઈથી આવડી જશે. જેવો ગુણ્ય પૂરો થાય એટલે બધા દાખલા નોટમાં કરી લઈએ. ઓકે ચાલો, આવડી છે ને? આગળ વધીએ. હવે બીજો એક દાખલો છે, સેમ આના જેવો છે. આ દાખલા હું રકમ વાંચું છું પણ હું એવી આશા રાખું કે તમે લોકો આ દાખલો ઘરેથી જાતે ટ્રાય કરો, તમને આવડી જ જશે. શું છે વાંચીએ તો? કે અચળ પ્રવેગથી ગતિ કરતી 500 કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ 6 સેકન્ડમાં 36 કિલોમીટર પર અવરથી વધીને 90 કિલોમીટર પ્રતિ અવર થાય છે તો પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન અને વેગમાનમાં થતો ફેરફાર ગણો. આગલા દાખલા જેવો સેમ દાખલો છે, ખાલી ફરક એટલો છે કે ગયા દાખલામાં આપણને જે વેગ આપેલો હતો તે મીટર પર સેકન્ડ પર હતો અને અહીં તમને વેગ આપેલો છે તે કિલોમીટર પર અવરમાં છે. તો એ કિલોમીટર પર અવરમાંથી તમને મીટર પર સેકન્ડમાં જતા તમને આવડે જ છે, એટલે મારે તમને જણાવવાની જરૂર નથી, તમે જાતે ટ્રાય કરજો આ પ્રારંભિક વેગ અને અંતિમ વેગને કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવી અને જાતે ટ્રાય કરજો બરાબર છે. અને ન આવડો પછી આપણે નેક્સ્ટ સેશનમાં એને શીખી લઈશું. ઓકે ચાલો આગળ દાખલો વાંચો બીજો. 20,000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ જેટલું વેગમાન ધરાવતી કાર 72 કિલોમીટર પ્રતિ અવરના વેગ સાથે ગતિ કરે છે તો દળ શોધો. ધ્યાન આપવા જેવું છે
આ દાખલામાં શું છે આ દાખલામાં તમે રકમ જો દાખલામાં વાંચો ને 20000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ એટલું વેગમાન ધરાવતી એટલે તમને વેગમાન ઓલરેડી આપી દેલું છે અને વેગમાન કેટલું છે વેગમાન છે 20000 તો વેગમાન તમે લખી શકો p 20000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ પછી તમને વેગ આપી દેશે 72 કિલોમીટર પ્રતિ અવર એટલે તમે વેગ લઈ શકો 72 કિલોમીટર પ્રતિ અવર પણ તમને ખબર છે કે 72 કિલોમીટર પ્રતિ અવર આપણે ચાલશે નહીં આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું એ કેવી રીતે કરી શકાશે તો તમને ખ્યાલ છે 8 ફિલ્મમાં 18 વડે ગુણી કાઢીશું 18 ચોક 72 અને 8 ચોક 20 એટલે તમારું ખબર છે 20 મીટર પર સેકન્ડ એટલે તમને બે વસ્તુ મળી ગઈ એક વેગમાન મળી ગયો અને એક વેગ મળી ગયો એના પર તમારે શોધવાનું શું છે તો તમારે દળ શોધવાનું છે દળ કેટલું શોધાય તો આપણી પાસે સૂત્ર છે p બરાબર m ગુણ્યા v એમાં જો તમે કિંમત મૂકો તો શું થાય કે p ની કિંમત 20000 કિલોગ્રામ મીટર પર સેકન્ડ મૂકી શકો દળ તમારે શોધવાનું છે ત્યારે એમ જ એમાં જો અને v તમારો છે 20 મીટર પર સેકન્ડ હવે શું થશે તમને ખ્યાલ આવવો જોઈએ કારણ કે આપણે ગણિતની વાત છે ગણિતના નિયમો તમને ખબર જ હોય કે આ 20 મીટર પર સેકન્ડ એ એમ સાથે ગુણાકારમાં છે એને આપણે છેદમાં આવે તો લઈ આવે એ ભાગાકારમાં આવે આવું તમને ખબર નહોતી 20 મીટર પર સેકન્ડ છેદમાં આવી જાય આપણે દળ મળી જશે આ મીટર પર સેકન્ડ ગુણી જાય 0 0 ઉડી જાય અને 2000 ના છેદમાં 1000 એટલે તમારો ફાઇનલ આન્સર શું આવશે એમ બરાબર 1000 કિલોગ્રામ બહુ સરસ તાકાત છે આવડશે ને વિદ્યાર્થીઓ એકદમ સિમ્પલ છે બરાબર છે ચાલો આગળ વધીએ બીજો દાખલો શું છે વાંચો 108 કિલોમીટર પ્રતિ અવરના વેગ સાથે જતી કારને બ્રેક લગાવવામાં આવે તો તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે ધ્યાન આપવાનું છે બહુ સરળ વાત છે કે કોઈ કાર જઈ રહી છે એનો વેગ 108 છે અને બ્રેક મારે છે તો બ્રેક માર્યા પછી 4 સેકન્ડ પછી એ થોભી જાય છે થોભી જાય તો તમને ખબર પડી ગઈ કે એનો અંતિમ વેગ 0 થાય વેરી ગુડ ચાલ એટલે 4 સેકન્ડ પછી એ થોભી જાય છે તો કાર પર જ્યારે બ્રેક લગાવવામાં આવે તો કેટલું બળ લાગે ને તે આપણે શોધવાનું છે તમે બ્રેક મારો એટલે બળ લગાવો તે બળ કેને શોધાય તો બળનું આપણે સૂત્ર ખબર જ છે બળનું શું સૂત્ર છે આપણી પાસે તો બળનું આપણું સૂત્ર છે બળ બરાબર એફ બરાબર એમ એ એટલે તમારી પાસે જો દળ હોય અને જો પ્રવેગ હોય તો તમે બળ શોધી શકો પણ અહીં જોવાની વાત એ છે કે આપણને જે દાખલાની રકમ આપી છે એ રકમમાં આપણને દળ આપેલું છે તારનું દળ 1000 કિલોગ્રામ પરંતુ આપણને એ એટલે કે પ્રવેગ આપેલો નથી તો એ પ્રવેગ ક્યાંથી લાવશું તો તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રવેગ એ લાવવા માટે આપણે 8 5 56 નું સૂત્ર છે ને પેલું પ્રવેગનું સૂત્ર એ બરાબર બી ઓછા યુ છે માટી બસ એનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકશું પહેલા એ શોધી કાઢી એટલે આપણે એફ બરાબર એમ એ માં એ લાવવા માટે આપણે પહેલા શું કર્યું તો પહેલા આપણે એ શોધી કાઢીએ તો એ કેવી રીતે શોધાય તેના માટે જેટલી જરૂરી વિગતો છે તે આપણે પહેલા લખી લઈએ અહીં તમે જો પ્રારંભિક વેગ યુ કેટલો છે 108 કિલોમીટર પર અવર ફરી એકવાર 8 લાખ 80 કિલોમીટર પર અવર નહીં ચાલે આપણે શું કરીશું કન્વર્ટ કરી દઈશું પાંચના છેદમાં 18 વડે ગુણીને 18 6 108 અને 6 50 30 એટલે તમારું પ્રારંભિક વેગ 30 મીટર પર સેકન્ડ થાય હવે બ્રેક મારીને ગાડી સ્થિર થઈ જાય છે એટલે અંતિમ વેગ 0 લેવાશે અને સમય કેટલો કેટલો છે 4 સેકન્ડ અને દળ તમારી પાસે 1000 કિલોગ્રામ છે અહીં તમે જુઓ તો v u ને t તમારી પાસે હોય તો તમે પ્રવેગ a શોધી શકો તો કેવી રીતે શોધી શકો તો પ્રવેગ a બરાબર v ઓછા u છેદમાં t તો v ની કિંમત કેટલી 0 u ની કિંમત કેટલી 30 અને છેદમાં 4 સેકન્ડ એટલે તમે કહી શકો કે a બરાબર -30 ના છેદમાં 4 એટલે કે a બરાબર -7.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ તમારો શું આવી ગયો પ્રવેગ આવી ગયો હવે તમને પ્રશ્ન થવો જોઈએ મનમાં કે આ પ્રવેગ ઋણ કેમ આવ્યો તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે બ્રેક લગાવીએ ત્યારે શું થાય તો આપણે બ્રેક લગાવતા આપણી ગતિ જે હોય તે ગતિની વિરુદ્ધ દિશામાં થાય એટલે શું થાય કે ગાડી ધીરે ધીરે થોભી જાય એનો જવાબ ઋણ આવે અને પ્રતિ પ્રવેગ એ તમે 8મા ચેપ્ટરમાં શીખેલા છો આગળ વધીએ હવે તમને એ મળી ગયો એમ તો આપણી પાસે દળ છે એ આપણને મળી ગયો તો એની કિંમત જો આપણે મૂકી દઈએ તો આપણને બળ મળી જાય એમ બરાબર શું છે એમ એમ એટલે દળ જે 1000 કિલોગ્રામ છે અને એ પ્રવેગ આપણે શોધી રહ્યા છીએ કેટલું 7.5 મીટર પર સેકન્ડનો સ્પેક એટલે જો તમે સાધુ લખો તમારો જવાબ આવી જાય -7500 કિલોગ્રામ મીટર પર સેકન્ડનો સ્પેક આ શું થઈ જાય તમારું બળ
ખ્યાલ આવશે બહુ સિમ્પલ છે સરળ છે તમને આવડી જશે ચાલો આગળ વધીએ બીજો એક આપણે જોઈ લઈએ પાંચ દાખલા કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડે એટલે બે બાબત આપેલી છે એમાં સાનામાં તમને વધારે બળની જરૂર પડે આપણે શું કરવાનું શું છે બે બાબત સમજીએ પહેલી બાબત 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પર સેકન્ડના દરથી દરે પ્રવેગથી ગતિ કરાવવા એક વસ્તુ આપેલી છે જેનું દળ છે 2 કિલોગ્રામ દ્રવ્યમાન એટલે દળ છે એમ કરો દ્રવ્યમાન એટલે દળ 2 કિલોગ્રામ દળની વસ્તુને 5 મીટર પર સેકન્ડના દરે પ્રવેગથી ગતિ કરાવવા કે 4 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને 2 મીટર પર સેકન્ડના દરે પ્રવેગથી ગતિ કરાવવા એટલે તમને બે વસ્તુ આપેલી છે બંનેના દળ આપેલા છે તમને બંનેમાં પ્રવેગ આપેલો છે એટલે એમ અને બે એ બંને આપેલો છે તો બંનેમાં કોનામાં વધારે બળ જોઈએ આપણે શોધવાનું છે ગાળાની સુધી છે ચાલો આપણે પહેલા વસ્તુ એકની વાત કરીએ વસ્તુ એક પદાર્થ છે એનું દળ કેટલું તો 2 કિલોગ્રામ પછી એનો પ્રવેગ કેટલો એનો પ્રવેગ 5 છે એટલે તમને દળ અને પ્રવેગ બંને આપી દો તો એનો બળ મળી શકે એમ બરાબર એમ મૂકો 2 કિલોગ્રામ ગુણ્યા 5 મીટર પર સેકન્ડનો સ્ક્વેર એટલે તમને આન્સર મળી જાય 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડનો સ્ક્વેર સમજાશે એટલે પદાર્થ એક ને જેનું દળ 2 કિલોગ્રામ છે જેનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડનો સ્ક્વેર છે તો એના પર તમારે 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું બળ લગાવવું પડે હવે એ જે પદાર્થ બેની ગણતરી કરી પદાર્થ બેનું દળ કેટલું છે તો 4 કિલોગ્રામ એનો પ્રવેગ કેટલો છે તો 2 મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો એનામાં કેટલું બળ જોઈએ એ બી ગણી કાઢીએ તો એમ બરાબર એને સૂત્ર મૂકો એમ બરાબર 4 કિલોગ્રામ અને એ બરાબર 2 મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો તમને જવાબ મળી જાય 8 કિલોગ્રામ મીટર પર સેકન્ડનો સ્ક્વેર હવે તમે આ બંને જવાબ પરથી સરખામણી કરીને જવાબ સરળતાથી આપી શકો કે આ બંને બાબતમાં કઈ બાબતમાં વધારે બળ જોઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે પદાર્થ એકને વધારે બળ આપવું પડે 10 બળ આપવું પડે ત્યારે પદાર્થ બેને ખાલી 8 જ બળ આપવું પડે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બહુ સરળ છે આજે આપણે આખા દાખલા જોયા છે નેક્સ્ટ સેશનમાં પણ આપણે બીજા થોડાક દાખલા જોઈશું અને પછી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ તરફ આગળ કરીશું ઓકે ચાલો આવજો